ભારત સરકાર એક નવો નિયમ લાવવા જઈ રહી છે. રાત્રે એસી ચલાવશો તો બિલ વધારે આવશે, દિવસે ઓછું આવશે. શું છે આ નવો નિયમ, તમારો ફાયદો છે કે નુકસાન, એના વિશે વાત કરીશું આજના વિડીયોમાં. નમસ્કાર મિત્રો, હું છું મહેશ રાજગુરુ અને તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. ભારત સરકાર દ્વારા એક નવો નિયમ લાવવામાં આવી રહ્યો છે. નવો નિયમ શું છે, બહુ સિમ્પલ ભાષામાં સમજાવું તો એવું છે કે અમુક સમય નક્કી કરવામાં આવશે, જે સોલર અવર્સ હોય છે, એટલે કે જ્યારે સૂર્યનો પ્રકાશ આપણે પૃથ્વી ઉપર આવતો હોય છે દિવસનો સમય, આ કિસ્સાઓની અંદર તમારું જો લાઇટ બિલ છે એવું બની શકે છે કે 10% કે 20% રેગ્યુલર કરતા ઓછું આવે. પરંતુ જો રાત્રિના સમયે તમે ઇલેક્ટ્રિસિટી યુઝ કરો છો તો એ કિસ્સાઓમાં તમારું જે બિલ છે 10% અથવા 20% વધી જશે. કેવી રીતના થશે એના વિશે વાત કરું. જો એવી રીતના કરવામાં આવશે, દિવસે સોલાર અવર્સ હોય છે એટલા માટે સોલાર જે એનર્જી છે એનો આપણે યુઝ કરી શકતા હોઈએ છીએ, રાત્રે એનો યુઝ નથી થતો. હવે રાત્રે જ્યારે સોલાર એનર્જી પ્રોડ્યુસ નથી થતી હોતી, દિવસે થતી હોય છે, એટલે એને સોલાર અવર્સ કહેવાય છે. તો આ કિસ્સાઓમાં હવેથી એવી સિસ્ટમ બનશે કે જે સ્માર્ટ મીટર્સ હોય છે એ નક્કી કરશે કે જો આ ટાઈમિંગમાં આટલા યુનિટ કન્ઝ્યુમ થયા છે તો એનો ભાવ, માની લો કે હાલ તમારો યુનિટનો ભાવ 10 રૂપિયા છે માની લો, તો હવેથી સિસ્ટમ જે નવી આવશે એવું કરશે કે જે દિવસના સોલાર અવર્સ છે એની અંદર 10 ની જગ્યાએ 20% ડિસ્કાઉન્ટ 8 રૂપિયા જ યુનિટ ગણાશે. મતલબ દિવસે તમે કોઈ જેટલા પણ યુનિટ વાપર્યા છે એનો ભાવ 20% ડિસ્કાઉન્ટ ઓછો ભાવ થશે. પરંતુ જો રાત્રે તમે વધારે યુઝ કરશો, મતલબ કે રાત્રિનો એક સમય નક્કી કરેલો હશે અને સ્માર્ટ મીટર ગણી લેશે કે જો રાત્રિના સમયે આટલા યુનિટ વપરાયા છે એટલા માટે એક કિસ્સાઓની અંદર જે પેલો 10 રૂપિયા નોર્મલ ભાવ હતો એની જગ્યાએ 12 રૂપિયા કે 13 રૂપિયા થઈ જશે. આ એક નવી સિસ્ટમ લાવવામાં આવી રહી છે. કારણ શું છે? કારણ એવું છે કે દિવસના સમયે સોલાર એનર્જી યુઝ નથી કરી શકતો. હવે રાત્રિના સમયે જેટલી પણ એનર્જી કન્ઝ્યુમ થાય છે મોટાભાગની એનર્જી જો છે ગેસમાંથી અથવા તો ક્રૂડમાંથી વગેરેમાંથી બનાવેલી હોય છે. એટલા માટે થઈને એક આ નિયમ લાવવામાં આવી રહ્યો છે. પીક અવર્સનું પણ ધ્યાન રાખવામાં આવશે. આ તો મેં તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવ્યું છે. જે એક્ઝેક્ટ પ્રોસેસ હશે એ બહુ ડિટેલિંગમાં બહુ જલ્દીથી બહાર આવવાની છે. આની માટે થઈને સ્માર્ટ મીટર્સની જરૂર પડશે. જે લોકોના ઘરે સ્માર્ટ મીટર્સ નથી એમના ઘરે લગાવવામાં આવશે. ફ્યુચરની વાત કરું છું, એઝ ઓફ નાઉની વાત નથી કરતો. એટલે મૂળ વાત એવી છે કે આ જે નવો રૂલ છે એનાથી શું થશે, અત્યારે યુનિટનો એક જ કોમન ભાવ છે, પરંતુ ભાવ હવે ચેન્જ થવાનું ચાલુ થશે. દિવસ દરમિયાન અલગ, રાત દરમિયાન અલગ, એવી રીતના. હવે 1 એપ્રિલ 2024 થી જેટલા પણ ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ કસ્ટમર્સ છે એમની માટે થઈને, જે લોકોનું મિનિમમ એટલીસ્ટ કન્ઝ્યુમશન 10 કિલોવોટ એમની રિક્વાયરમેન્ટ છે, એમને આ લાગુ થઈ જશે 1 એપ્રિલ 2024. એગ્રીકલ્ચર જે કન્ઝ્યુમશન છે એને હાલ છૂટ આપવામાં આવી છે, પરંતુ 1 એપ્રિલ 2025 થી આ જે સ્કીમ છે એ દરેકે દરેક કસ્ટમર માટે લાગુ થઈ જવાની છે. એટલે ઘણા કિસ્સાઓમાં ફાયદાકારક સાબિત થશે. ઘણા લોકો રાત્રે વધારે કન્ઝ્યુમ કરતા હોય ઇલેક્ટ્રિસિટી, એમને કદાચ મોંઘું પણ પડી શકે છે. તમારું શું માનવું છે આના વિશે કમેન્ટ કરવાનું ચૂકતા નહીં. અને હા, સાથે સાથે તમારે એક એ પણ કામ કરવાનું છે કે વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ હજુ સુધી ના કરી હોય તો એ પણ કરી દેજો, કારણ કે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે હું તમને મળતો રહેવાનો છું વાઇબ્સ ઓફ ઇન્ડિયા ઉપર.